આપણે પીએમ સાહેબ સન્માન કરશું બધા જ આપણા સ્થાન પર ઊભા થઈ જાઓ સાહેબ નું સન્માન કરો ભારત માતા કી ભારત માતા કી

ગજગજ ફૂલેલી છાતી એ હાર્દિક સ્વાગત કરું છું અને આ તક મળ્યા બદલ ગૌરવ અનુભવું છું આજે કચ્છ ચોવીસીના આંગણે ઐતિહાસિક અવસર છે ભારત દેશની આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે આજે એ જ અર્થમાં આ પ્રસંગ પણ આઝાદીના અમૃત મહોત્સવનો ભાગ છે સાહેબ આપે લાલ કિલ્લા પરથી કોટી કોટી હિન્દુસ્તાનીઓને અપીલ કરી હતી કે આઝાદીના અમૃત પર્વ દરેક ભારતવાસી ભારત માતાના ચરણે યસાશક્તિ અર્પણ કરે અમે આ વાતમાંથી પ્રેરણા લીધી અને મંચ સામે અને મંચ ઉપર બેઠેલા કચ્છી પટેલ સમાજે આપણા સંકલ્પમાં અમારો સંકલ્પ જોડ્યો અને કચ્છમાં અત્યાર સુધી જે આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ ન હતી તેવી સુપર સ્પેશિયાલિટી સેવાઓ શરૂ કરવા માટે શરૂ કરવા સાકાર થવામાં કચ્છ સરદી વિસ્તાર છે અહીં હજારો સૈનિકો સૈનિક તૈનાત છે તેના પરિવારજનો પણ છે સાથે કચ્છમાં સમગ્ર ભારતમાંથી અનેક શ્રમજીવી પરિવારો અહીં કર્મયોગ કરી રહ્યા છે કંપનીઓના માનવબળને પણ આ સુવિધાની સ્થાનિકે જરૂર હતી સાથે એકવીસ લાખ કચ્છી ભાઈ બહેનો તેમજ કચ્છ બાર ભારત અને વિદેશમાં વસતા કચ્છીઓના પણ માતૃભૂમિ પર આ સુવિધા સુવિધા મળતા સંપર્ક વધશે સાહેબ કચ્છ આરોગ્ય ક્ષેત્રે આજથી આત્મ આત્મનિર્ભર બનવા જઈ રહ્યું છે આ કાર્યમાં પેરજ તરીકે આપ યશના આપ હકદાર છો અમારા વિદેશ સ્વાસ્થ્ય એનઆરઆઈ દાતાઓ જે સમાજના માધ્યમે સેવામાં સદાય તત્પર રહે છે તેમનો મોટો સાથ મળ્યો છે કચ્છમાં લેવા પટેલ ચોવીસ ગામ છે જે પટેલ ચોવીસી કહેવાય છે કચ્છમાં લેવા પટેલોએ યથાશક્તિ મોટો સાથ આપ્યો છે રાજ્ય સરકારે પણ વહીવટી મંજૂરીઓમાં સહકાર આપ્યો છે કચ્છ સત્સંગે તથા સ્વામિનારાયણ બધા સ્વામિનારાયણ મંદિરો તથા ધાર્મિક સંસ્થાઓ પણ સહયોગી રહી છે આ અવસરે સહયોગી સૌનો ઋણ શિકાર સાથે આપ શ્રીના હસ્તે આ મહાન કાર્યો ઈશ્વરીય કાર્ય રાષ્ટ્રને અર્પણ થનાર છે તે આ સમાજ માટે ગૌરવની વાત છે આપ સાહેબ માર્ગદર્શન આપજો અમે વચન આપીએ છીએ

સાહેબ તમે જે કાર્યો કર્યા છે તમે જે આ દેશને માર્ગદર્શન આપ્યું છે એના માટે એટલું જ કહીએ કે ભવાની આ બધી મહિલા શક્તિ નક્કી કર્યું કે આપણે મોદી સાહેબ સવા બે કિલો ચાંદીની તલવાર અર્પણ કરવી છે એટલે એમના અનુરોધ ને ધ્યાન રાખી અને આ મહિલાઓ હતી અમે તમને સવા બે કિલો ની ચાંદી તલવાર અર્પણ કરીએ છીએ માં ભવાની શક્તિ અર્પણ કરીએ છીએ અને સાથે આ શક્તિ આપના પરમ પૂજ્ય માતુશ્રી

આપણે સાહેબ ને સાલ કચ્છી પાક તો અમે તમને ત્યારે પહેરાવી પણ હતી ને ફરીથી પણ અમે તમને અર્પણ કરીએ છીએ અને સાથે આ તલવાર મા ભવાની આપણે તમને અર્પણ કરીએ છીએ અને માં ભવાની તમને અર્પણ કરી છે એક વાર જોરદાર હાથ તાળ્યો આપણે સાહેબ નું સન્માન કર્યું હવે વિનંતી કરીશ ગુજરાત તમે બધા બેસી જજો ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ ને કે તેવા સભાને સંબોધિત કરશે

તત્કાલીન મુખ્યમંત્રી અને આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી આજે રાજ્ય વ્યાપી આઠસો જેટલી એમ્બ્યુલન્સની ફ્લીટ એ રાજ્યના નાગરિકો માટે જીવન રક્ષાનો પર્યાય બની ગઈ છે રાજ્યમાં અકસ્માત કે આપત્તિના સમયે ઈજાગ્રસ્ત બીમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પૂરી પાડતી એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા ક્ષેત્રે દેશમાં ગુજરાત અગ્રિમ સ્થાન ધરાવે છે રાજ્ય સરકારે આ વર્ષે એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ વધારવા નવી 100 એમ્બ્યુલન્સ વાન અને 10 મોબાઈલ સંજીવની વાહન માટે 22 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે ગુજરાત સરકાર ગરીબમાં ગરીબ માનવીને પણ શ્રેષ્ઠતમ આરોગ્ય સેવા મળે તે માટે પ્રતિબદ્ધ છે માતાના ગર્ભમાં રહેલા નવજાત શિશુથી માંડીને વરિષ્ઠ નાગરિક સુધીન તમામ ઉંમર વયના નાગરિકો સ્વસ્થ તંદુરસ્ત નિરોગી રહે તેવી સદન આરોગ્ય સુવિધા સેવાઓ માટે આ વર્ષના બજેટમાં બાર હજાર બસો ચાલીસ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે પાછલા વર્ષોમાં બધાને હેલ્થ કેરનું મહત્વ વધુ સ્પષ્ટ રીતે સમજાયું છે કોઈ પણ સમાજના આર્થિક અને સામાજિક વિકાસના કેન્દ્રમાં આરોગ્યની ભૂમિકા મહત્વની છે મિત્રો મને એ જણાવતા આનંદ થાય છે કે ગુજરાત ફ્યુચર ઓફ હેલ્થ અને હેલ્થ ઓફ ફ્યુચર બંને ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપવા કટિબદ્ધ બન્યું છે આપણે ત્યાં મેડિકલ ટુરિઝમનો પૂરબહાર વિકાસ થયો છે અને એટલે જ દેશ દુનિયામાંથી લોકો સારવાર કરવા ગુજરાત આવતા થયા છે બદલાતા યુગમાં આધુનિક સુવિધા અને ટેકનોલોજી સાથે રાજ્યના આરોગ્ય માળખાને મજબૂત કરવા આપણે કટિબદ્ધ છીએ રાજ્ય સરકારે આરોગ્ય સંસ્થાઓમાં ટેલી રેડિયોલોજી ટેલી એસીયુ

વિશ્વની સૌથી મોટી આરોગ્ય સેવા પૂરી પાડતી યોજના છે છે જે માટે સૌને ગર્વ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે માં અમૃત યોજના શરૂ કરી હતી જે રાજ્યના લાખો નાગરિકો માટે આશીષરૂપ નીવડી હતી ગુજરાત રાજ્યમાં આપણે પીએમ અને માં તથા માં વાત્સલ્ય યોજનાને જોડીને પીએમ અને માં યોજના હેઠળ ભારતીય भारतीय પરિયોજના નો વેગવાન બનાવી છે જેના દ્વારા ગરીબ માધ્યમ વર્ગના પરિવારને ગંભીર રોગના દવાના ખર્ચમાં માત બર ઘટાડો થયો છે મિત્રો આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે આ અમૃત મહોત્સવમાં આપણે જન જનને સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા છે અને દરેક નાગરિકને ઉત્તમ સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવી છે સ્વાસ્થ્યની જાગૃતતા સાથે જ આપણે પ્રિવેન્ટિવ હેલ્થ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે જો આપણે આરોગ્ય વિશે જાગૃત રહીશું આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવીશું તો આપણે જરૂર મોટી બીમારીમાંથી

આ હોસ્પિટલના નિર્માણમાં જે મંચસ્થ ડાયસ ઉપર છે એ બધા જ એક કરોડ થી 45 કરોડના દાતા અત્યારે અહીંયા ઉપસ્થિત છે એમાં મુખ્ય દાતા કે પટેલ એમના પછી શામજીભાઈ દબાસિયા દીપેશભાઈ સરોખનો ઉલ્લેખ કરું છું અને હવે આ રાષ્ટ્રના ચરણે સાબ કચ્છી લેવા પટેલ સમાજની આ એક નાનકડી ભેટ અમૃત મહોત્સવના ઉપલક્ષમાં આપશ્રી હાથે સમર્પિત થાય એવી નમ્ર પ્રાર્થના આ સમગ્ર જનશક્તિ વતી કરી આપણે વિનંતી કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ આપણા પ્રાણ પ્યારા દુનિયાના સર્વોચ્ચ લોકપ્રિય નેતા અને ઘરવા ગુજરાતી એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને કે આપણે સૌને સંબોધિત કરે બોલો ભારત માતા કે નમસ્કાર આ મણી મુજા જય સ્વામિનારાયણ भुजा कच्छी भावेण की आयो मजे में आज श्री के के पटेल सुपर स्पेशलिटी हॉस्पिटल पांजी सेवा में लोकार्पण थिए थी थी। आके मुझी घने घने शुभकामना गुजरात के लोकप्रिय मृदु एवं मक्कम हमारे मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल स्वामी पूज्य धर्मनंदन दास जी केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मांडविया जी गुजरात विधानसभा अध्यक्ष नीमाबेन आचार्य गुजरात सरकार के अन्य मंत्रीगण संसद में मेरे साथी श्री विनोद चावड़ा अन्य जनप्रतिनिधिगण वहां उपस्थित श्रद्धे संतगण कच्छी लेवा पटेल एजुकेशन और मेडिकल ट्रस्ट के चेयरमैन भाई गोरथिया जी अन्य सभी ट्रस्टी समाज के प्रमुख साथी देश और दुनिया से आए सभी दानी सज्जन महानुभाव चिकित्सक गण और सभी और सेवारत सभी कर्मचारी और कच्छ के मेरे प्यारे भाइयों और बहनों आरोग्य से जुड़े इतने बड़े कार्यक्रम के लिए कच्छवासियों को बहुत बहुत बधाई गुजरात को भी बधाई भूकंप से मची तबाही के पीछे छोड़कर भूज और कच्छ के लोग अब अपने परिश्रम से इस क्षेत्र का नया भाग्य लिख रहे हैं आज इस क्षेत्र में अनेक आधुनिक मेडिकल सेवाएं मौजूद है इसी कड़ी में भूज को आज एक आधुनिक सुपर स्पेशलिटी अस्पताल मिल रहा है यह कच्छ का पहला चैरिटेबल सुपर स्पेशलिटी अस्पताल है इस आधुनिक स्वास्थ्य सुविधा के लिए कच्छ को बहुत बहुत बधाई 200 बेड का यह सुपर स्पेशलिटी अस्पताल कच्छ के लोगों को लाखों लोगों को सस्ती और बेहतरीन इलाज की सुविधा देने वाला है यह हमारे सैनिकों और अर्द्वसैनिक बलों के परिवारों और व्यापार जगत के अनेक लोगों के लिए भी उत्तम इलाज की गारंटी बनकर सामने आने वाला है साथियों बेहतर स्वास्थ्य सुविधाएं सिर्फ बीमारी के इलाज तक ही सीमित नहीं होती ये सामाजिक न्याय को प्रोत्साहित करती है प्रतिष्ठित करती हैं जब किसी गरीब को सस्ता और उत्तम इलाज सुलभ होता है तो उसका व्यवस्था पर भरोसा मजबूत होता है इलाज के खर्च की चिंता से गरीब को मुक्ति मिलती है तो वो निश्चिंत होकर गरीबी से बाहर निकलने के लिए परिश्रम करता है बीते सालों में हेल्थ सेक्टर की जितनी भी योजनाएं लागू की गई उनकी प्रेरणा यही सोच है आयुष्मान भारत योजना और जन औषधि योजना से हर साल गरीब और मिडिल क्लास परिवारों के लाखों करोड़ रुपए इलाज में खर्च होने से बच रहे हैं हेल्थ एंड वेलनेस सेंटर्स आयुष्मान भारत हेल्थ इंफ्रास्ट्रक्चर योजना जैसे अभियान इलाज को सबके लिए सुलभ बनाने में मदद कर रहे हैं आयुष्मान भारत डिजिटल हेल्थ मिशन से मरीजों की सुविधाएं और बढ़ेगी आयुष्मान हेल्थ इंफ्रास्ट्रक्चर मिशन के माध्यम से आधुनिक और क्रिटिकल हेल्थ केयर इंफ्रास्ट्रक्चर को जिला और ब्लॉक लेवल तक पहुंचाया जा रहा है देश में आज दर्जनों एम्स के साथ साथ अनेकों सुपर स्पेशलिटी अस्पतालों का निर्माण भी किया जा रहा है देश के हर जिले में मेडिकल कॉलेज का निर्माण का लक्ष्य हो या फिर मेडिकल एजुकेशन को सबकी पहुंच में रखने का प्रयास इससे आने वाले दस सालों में देश को रिकॉर्ड संख्या में नए डॉक्टर मिलने वाले हैं अने लाभ આપણા કચ્છને તો મળવાનો જ છે અહીંયા ગોપાલભાઈ હમણાં કહેતા હતા કે મેં લાલ કિલ્લા પરથી કહ્યું કે ભાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં દરેકે કંઈ કે યોગદાન કરવું જોઈએ અને આજે એ સંકલ્પ પૂરો થઈ રહ્યો છે એ બદલ ખરેખર આ કર્તવ્યભાવ સમાજ કે ના પ્રત્યે નિષ્ઠાનો ભાવ સમાજ પ્રત્યે સદભાવના સંવેદના એ આપણી બહુ મોટી પૂંજી હોય છે અને કચ્છની એક વિશેષતા છે તમે ગમે ત્યાં જાઓ ગમે ત્યાં મળો કચ્છી કો પછી કોઈ પૂછે નહીં કે તમે કયા ગામના છો ને કઈ જાતના છો ને કેટલા શકાય નહીં એ તમે તરત એના જ થઈ જાઓ આ કચ્છની વિશેષતા છે અને કચ્છ હવે કચ્છનો ક કરતૃત્વના ક તરીકે ઓળખાય એવી રીતે આપ ડગ માડી રહ્યા છો અને એટલા માટે આપ સૌ અને અહીં છે એટલા જ નહીં અને જેમ ભૂપેન્દ્રભાઈએ કહ્યું કે પ્રધાનમંત્રીનો સૌથી પ્રિય જિલ્લો હકીકતે કોઈને પણ જયારે મુસીબતના સમય આપણે ભળ્યા હોઈએ ને એ નાતો એટલો બધો અતૂટ બની જતો હોય છે અને કચ્છમાં ભૂકંપથી જે દર્દનાક સ્થિતિ હતી એ પરિસ્થિતિમાં મારો તમારી જોડે જે ઘનિષ્ઠ નાતો જોડાઈ ગયો એનું પરિણામ છે કે ન હું કચ્છ છોડી શકું ન કચ્છ મને છોડી શકે અને આવું સૌભાગ્ય જાહેર જીવનમાં બહુ ઓછા લોકોને મળે અને મારે માટે આ ગર્વની વાત છે ગુજરાત આજે ચારેય દિશામાં પ્રગતિ કરી રહ્યું છે ગુજરાતના વિકાસની વાત માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં પણ આજે એની નોંધ લેવાઈ રહી છે આપ વિચાર કરો બે દશક પહેલા ગુજરાતમાં માત્ર નવ મેડિકલ કોલેજ હતી બે દશક પહેલા માત્ર નવ મેડિકલ કોલેજ અને માત્ર ગુજરાતના યુવાઓને ડોક્ટર થવું હોય તો અગિયારસો સીટ હતી આજ એક એમ્સ છે અને ત્રણ ડઝન થી વધારે મેડિકલ કોલેજો છે અને જ્યારે બે દશક પહેલા હજાર બાળકોને સ્થાન મળતું હતું આજે છ હજાર બાળકોને ડોક્ટર બનાવવા માટેની વ્યવસ્થા છે અને બે હજાર એકવીસમાં માં પચાસ બેઠકો સાથે રાજકોટમાં એમ્સની શરૂઆત થઈ ગઈ છે અમદાવાદ રાજકોટ મેડિકલ કોલેજના અપગ્રેડેશનનું કામ ચાલી રહ્યું છે ભાવનગરના મેડિકલ કોલેજનું કામ અપગ્રેડેશનનું લગભગ પૂરું થઈ ગયું છે સિવિલ હોસ્પિટલ અમદાવાદ પંદરસો બેડવાળું અને મારા દ્રષ્ટિએ એક મોટું કામ છે માતૃ અને શિશુ માતા અને બાળકો એમના માટે સાચ અર્થમાં એક ઉમદા વ્યવસ્થા વાળું આખું માળખું આપણે ત્યાં બન્યું છે કાર્ડિયોલોજી હોય રિસર્ચ હોય એના માટે પણ આઠસો બેડનું એક અલગ હોસ્પિટલ છે જ્યાં રિસર્ચનું પણ કામ થાય છે ગુજરાતમાં કેન્સર અનુસંધાનનું કામ પણ મોટા પાયે ચાલી રહ્યું છે એટલું જ નહીં આપણે આખા દેશમાં કિડનીના પેશન્ટ અને ડાયાલિસિસની જરૂરિયાત મોટું સંકટ હતું જ્યાં ડાયાલિસ અઠવાડિયામાં બે વાર કરાવવાનું હોય મહિનામાં બે વાર મોકો ન મળતો હોય તેના શરીરનું શું થાય આજે જિલ્લે જિલ્લે મફતમાં ડાયાલિસિસની સેવાઓ આપણે શરૂ કરી છે તો એક પ્રકારે ખૂબ મોટા પાયે પર કામ ચાલી રહ્યું છે પણ મારે આપ સૌ ભાઈઓ બહેનો એક વાત કરવી છે આઝાદીનો અમૃત મહોત્સવ છે બેડ બનાવી દઈએ પણ તેથી ક્યારે સમસ્યાનું સમાધાન થાય નહીં પણ જો આપણે સમાજની અંદર એવી જાગૃતિ લાવીએ આપણે સૌ આપણા કર્તવ્યનું પાલન કરીએ અને એવું વાતાવરણ એવી સ્થિતિ બનાવીએ કે હોસ્પિટલ જવું જ ન પડે આ બધી મુસીબતોનો ઉપાય એ છે કે હોસ્પિટલ જવું જ ન પડે અને આજે સરસ મજાની હોસ્પિટલનું ઉદઘાટન થઈ રહ્યું છે પણ મારે જો શુભકામના આપવાની હોય તો હું શું આપું હું એમ શુભકામના આપું કે આપણા કે કે પટેલ ચેરિટેબલ ટ્રસ્ટમાં આટલા બધા કરોડો રૂપિયા મૂક્યા સરસ હોસ્પિટલ બનાવી પણ ભગવાન કરે કે કોઈનો હોસ્પિટલ આવવું જ ના પડે હોસ્પિટલ ખાલી જ રહે આપણે તો એવો દિવસ જોવાનો હોય અને હોસ્પિટલ ખાલી રે ક્યારે જો સ્વચ્છતા ઉપર ધ્યાન આપતા હોઈએ સ્વચ્છતાને સામે જબરજસ્ત આક્રોશ હોય ગંદકીનું ઘરમાં બહાર ક્યાંય નામો નિશાન નહીં ગંદકી માટે નફરત આ જો વ્યાતાવરણ પેદા થાય તો બીમારીને પેસવા માટે રસ્તો મળે ભાઈ ન મળે એ જ રીતે પાણી પાણી શુદ્ધ પીવાનું પાણી આપણે દેશમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવ્યું શૌચાલય બનાવવાનું અભિયાન ચલાવ્યું ખુલ્લામાં શૌચ મુક્તિ માટેનું અભિયાન ચલાવ્યું અને સમાજે પણ આખા દેશમાં સહયોગ આપ્યો કારણ પણ આપણે જીતવા માંડ્યા કારણ કે મૂળભૂત શરીર મજબૂત હોય તો આ લડાઈ જીતી શકાય આટલું મોટું તોફાન આવ્યું હજુ આપણે લડી રહ્યા છીએ કારણ કે હજુ કોરોના ગયો નથી આપણે ભૂલ નહીં કરવાની પરંતુ આ બાકી કાળજી અને જલ જીવન મિશન દ્વારા નળથી જળ પહોંચાડવા માટે આખા દેશમાં કામ ચાલી રહ્યું છે જો શુદ્ધ પીવાનું પાણી મળે એ જ રીતે પોષણ એમાં પણ ફૂડ ખાધા કરીએ આપણે પોસ્ટ ઓફિસમાં જેમ બધું નાખીએ એમ નાખ્યા કરીએ તો ન શરીરને લાભ થાય ન સ્વાસ્થ્યને લાભ થાય અને એટલા માટે ત્યાં બધા ડોક્ટરો બેઠા છે બધા મુસ્કરાઈ છે મારી વાત સાંભળી રહે કારણ આહારની અંદર આપણે ત્યાં તો શાસ્ત્રોમાં એ કહ્યું છે કે આહારની અંદર જેટલી નિયમિતતા હોય જેટલો સંયમ હોય એટલું ખૂબ મહત્વનું હોય છે અને આચાર્ય વિનોબાજીને જે લોકોએ વાંચ્યા હશે બહુ સરસ વાત કરતા હોય છે આચાર્ય વિનોબાજી એમ કે ભાઈ ઉપવાસ કરવો બહુ સહેલો છે તમે આસાનીથી ઉપવાસ કરી શકો પણ સંયમ પૂર્વક ભોજન કરવું મુશ્કેલ કામ છે ટેબલ પર બેઠા હોય ને ચાર ચીજો આવી તો મન તો થઈ જ જાય હવે આજે મોટી ચિંતા એ છે કે વજન વધી રહ્યા છે હવે ત્યાં બેઠેલા વધારે વજન વાળા શરમાતા નહીં ભજન વધી રહ્યા છે ડાયાબિટીસ નો રોગ ઘેર ઘેર પહોંચી રહ્યો છે આ એવી બાબતો છે ને ડાયાબિટીસ પોતે એવો બીમારી છે કે દુનિયાભરની બીમારીઓને આપણે જે નિમંત્રણ આપે હવે આપણે આપણું વજન ઘટાડવા માટે કોઈ કે કે હોસ્પિટલની રાહ જોવાની હોય ભાઈ આપણે ડાયાબિટીસ બચવું હોય તો થોડું સવારમાં ચાલવા જવાનું હરવા ફરવાનું આ કરવું પડે કે ન કરવું પડે જો આપણે આ બધું કરીએ તો તો પછી સ્વાસ્થ્ય માટેની જે મૂળભૂત બાબતો છે એ આપણને હોસ્પિટલ જવા જ ન દે એ જ રીતે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ દ્વારા આપણે સાખી દુનિયામાં યોગ માટે મોટું અભિયાન ચલાવી રહ્યા છે આખી દુનિયાએ યોગનો સ્વીકાર કર્યો છે આ વખતે જોયું હશે તમે કોરોનામાં આપણા યોગ અને આપણું આયુર્વેદ લગભગ દુનિયાભરની નજર ગઈ છે દુનિયાના હર દેશમાં કંઈ ને કંઈ ત્યાં તમે જો આપણી હળદર સૌથી વધારે એક્સપોર્ટ વધી ગયું કોરોનામાં કેમ તો લોકોને ખબર પડી કે ભારતની જે આ બધી જડીબૂટીઓ હોય છે એ આરોગ્ય માટે કામની છે પણ આપણે જ જો છોડી દઈએ તો અને તેથી યોગ તરફ આપણે વળી શકીએ હું તો અમારા કચ્છના લોકોને કહું કે આ વખતે જ્યારે જૂન મહિનામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે કચ્છ વર્લ્ડ રેકોર્ડ કરી શકે એટલા જબરજસ્ત મોટા કચ્છની અંદર યોગના કાર્યક્રમ થઈ શકે કોઈ ગામ એવું ના હોય આપણા કચ્છનું કોઈ ગામ એવું ના હોય અને હજુ દોઢ મહિનો બે મહિના છે એટલી મહેનત કરીએ એટલી મહેનત કરીએ અને ઉત્તમમાં ઉત્તમ યોગના કાર્યક્રમ કરીએ આપણે આપ જુઓ કદી હોસ્પિટલ જવું જ ન પડે અને મારી જે ઈચ્છા છે ને કે કોઈને આ આપણા કે કે હોસ્પિટલમાં આવું જ ન પડે મારી ઈચ્છા હવે તમે પૂરી કરો સાજા સરખા રહીને હા એક્સિડન્ટ થાય જવું પડે તો આપણા હાથમાં ના હોય પણ મારો મત આ છે કે આપણે આ બધી બાબતો આગ્રહપૂર્વક કરીએ હવે જ્યારે કચ્છના ભાઈઓને મળી રહ્યો છું ત્યારે હવે તો મારો હક બને છે તમારી પાસે કંઈ કે માગ્યા કરવાનો અને તમારે આપવું જ પડે હક અને હકથી કહું છું હવે જુઓ દુનિયાના આટલા બધા દેશોમાં આપણા કચ્છી ભાઈઓ રહે છે આપણો કચ્છનો રણોત્સવ આખા દેશના લોકો ત્યાં પોતાની આવવા માંડ્યા છે કચ્છની જલાલી વધારી રહ્યું છે કચ્છની આર્થિક વ્યવસ્થા વધારી રહ્યું છે ને એનાથી મોટી બાબત એટલે કચ્છની જે મહેમાનગતિ છે ને એની આખા હિન્દુસ્તાનમાં ભરપેટ વખાણ થઈ રહ્યા છે ભાઈ કચ્છ એટલે કચ્છ આવું લોકો કહેતા થઈ ગયા છે હવે મને કહો કે આટલો બધો કચ્છના રણોત્સવમાં સરકાર મહેનત કરે કચ્છના લોકો આવા ભગત કરે એનો આટલો બધો જય જયકાર થાય પણ વિદેશના મહેમાનો કચ્છના રણમાં ન દેખાય એ કેમ પાલવે આપણે હેલ્થ ટુરિઝમ માટે જો લોકો આવે એના માટે હોસ્પિટલ બનાવીએ પણ ટુરિઝમ માટે આવે એની તો શરૂઆત કરીએ મારી આ કચ્છના ભાઈઓને વિનંતી છે અને ખાસ કરીને અમારા લેવા પટેલ સમાજના ભાઈઓ હિન્દુસ્તાનમાં પથરાયેલા છે કચ્છ વિદેશોમાંય પથરાયેલા છે દર વર્ષે અને હું ઈચ્છું કોઈ હિસાબ રાખજો અને ગોપાલભાઈ તમારા હિસાબ કેતા બાળક છે બરાબર પાકું કરશે મારી તમને બધાને વિનંતી છે કે દર વર્ષે વિદેશમાં રહેતું અમારું એક કચ્છી પરિવાર ઓછામાં ઓછા પાંચ વિદેશી નાગરિકોને આપણું કચ્છનું રણ જોવા માટે અહીંયા મોકલે તમે મને કહો કે આપણો કચ્છનું રણ કેવું ભર્યું ભાર્યું લાગે ને દુનિયાભરમાં સાચ અર્થમાં કચ્છની ઓળખાણ બને કે ના બને હવે બહુ કઈ મોટું કામ નથી તમારા માટે ત્યાંથી તમને તો ત્યાં છીંક આવે ને તો એવા લોકો જો કચ્છમાં તો ત્યાં માધો પડે વિદેશમાં તો કે તું ભાઈ અઠવાડિયું ભૂજ જઈને હવા પાડી ભેરવિયે ખાજો થઈ જઈશ એ આપણી કચ્છ માટેની લાગણી અને જો આ લાગણી હોય તો આપણે કમ સે કમ પાંચ વિદેશી માણસો ભારતીય નહીં વિદેશી લોકો એમને કચ્છના રણમાં આ વર્ષે નક્કી કરો કે આ ડિસેમ્બર મહિનામાં મોકલવા છે એટલે મોકલવા છે બીજું સરદાર પટેલ સાહેબના આટલી મોટી શ્રદ્ધાંજલિ આઝાદીના આટલા બધા વર્ષો પછી સરદાર સાહેબનું આટલું મોટું ભવ્ય સ્મારક બન્યું અને તમને ગૌરવ હોય કે ના હોય તમે મનો તો વખાણ કર્યા કરો મને શાબાસી આપ્યા કરો મોદી સાહેબ બહુ સરસ કર્યું ગુજરાત સરકારના અભિનંદન આપ્યા કરો બહુ સરસ કર્યું એટલાથી વાત પતે નહીં ભાઈ મારી અપેક્ષા છે કે દુનિયામાંથી જેમ કચ્છના રણમાં પાંચ જણા આવે એ પાંચ જણા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ જોવા જાય તમે જુઓ ગુજરાતનો ટુરિઝમ એટલું બધું ફલે ફૂલે અને ટુરિઝમ એવો વ્યવસાય છે કે ગરીબમાં ગરીબ માણસને રોજગાર આપે ઓછામાં ઓછા રોકાણથી વધુમાં વધુ કમાણી થાય તમે જો આપણા કચ્છના રણમાં તમે જોઈ લીધું કે નાની નાની વસ્તુઓ બનાવનારા પણ વેચે બાર મહિનાનું કામ બે મહિનામાં થઈ જાય ટુરિસ્ટ આવે એટલે રિક્ષાવાળો કમાય ટેક્સી વાળો કમાય ચા વેચવા વાળો કમાય એટલે મારી તમને બધાને લાગણી છે કે હવે આપણે કચ્છનું ટુરિઝમનું મોટું સેન્ટર બનાવવું જોઈએ અને એના માટે આ એક મારી અપેક્ષા છે કે વિદેશમાં રહેનારા મારા કચ્છી ભાઈઓ બહેનો આ વખતે નક્કી કરે કે દરેક કુટુંબ દર વર્ષે પાંચ જણને બરાબર સમજાવે અને ભારત મોકલવા માટે આગ્રહ કરે એને કે જો કેવી રીતે જવાય ક્યાં જવાય ત્યાં તમારી આગતા સ્વાગતા માટે પણ માણસ મળી રહેશે આવો ચાલો અને હું સો ટકા કઉ છું હવે ટુરિઝમ માટે લોકોને ભારત માટે આકર્ષણ બન્યું છે આ પહેલા ધમધમાટ ટુરિસ્ટ માંડ્યા હતા અને કોરોનાના કારણે વેળી રોકાઈ ગયું ફરી ઉપડવા માંડ્યું છે તો તમે જો બધા મારી મદદ કરો તો આમ ચારે તરફ જય જે કાર થઈ જાય આપણો અને એ મારી ઈચ્છા છે કાની આપ કામ કરો બીજું એક કામ અને આ તો કચ્છના ભાઈઓ પાસે મારી અપેક્ષા છે જ હવે જુઓ અમારા માલધારી ભાઈઓ કચ્છમાં બે ત્રણ મહિના રહે અને છ આઠ મહિના બધા આપણા પશુધન લઈને રોડ ઉપર જતા જ હોય માઈલો સુધી જતા હોય ભાઈ આ આપણને કચ્છને શોભે જે જમાનામાં કચ્છ તમારે છોડવું પડ્યું આજે દુનિયાભરમાં કચ્છીને કેમ જવું પડ્યું પાણીના અભાવે કચ્છમાં રહેવું મુશ્કેલ થઈ ગયું છોકરાઓ દુઃખી થાય એવી દશા હતી એટલે દુનિયામાં જઈને એને મહેનત કરીને રોજીરોટી કરીને પોતાનો ગુજારો કર્યો એને ક્યારેક કોઈની હાથે હાર લંબાયો નહીં કચ્છી માણસે અને એ પગભર પણ થયા અને જ્યાં ગયા ત્યાં પણ સમાજનું ભૂલું કરવા માટે કેમ કે કોઈ શાળા ચલાવતું હશે કોઈ ગૌશાળા ચલાવતો હોય ક્યાંય ને ક્યાંય કચ્છી માણસ કંઈક તો કામ કરતો જ હોય હવે જ્યારે આપણે આટલું બધું કામ કરતા હોઈએ ત્યારે મારી આપણે વિનંતી છે મારી ખાસ માલધારીઓને વિનંતી છે કે ભાઈ પહેલાના જમાનામાં ઠીક છે તમે હવે આ પશુપાલન માટે બધા પોતાના ઢોર ઢાંખી લઈને નીકળી પડતા હતા હવે કચ્છમાં પાણી આવ્યું છે હવે કચ્છમાં લીલોતરી આવી છે હવે કચ્છમાં જીરું બવાય હવે આનંદ થાય આનંદ સાંભળીને કે કચ્છમાં જીરું વવાતું હોય કચ્છની કેરી વિદેશ જતી હોય કેટલો આનંદ થાય હવે કમલમ અમારા કચ્છે તો કમલમની ઓળખ ઉભી કરતી હતી આપણી ખજૂર શું નથી કચ્છમાં હવે અને જો હવે અમારા માલધારી ભાઈઓ એમને હિજરત કરવી પડે ના ચાલે હવે સારો ત્યાં છે આપણે ત્યાં સ્થાયી થવું જોઈએ અને હવે તો ડેરીએ થઈ ગઈ છે એટલે તમારા માટે તો પાંચે આગળ ઘીમાં એવા દિવસો આવી રહ્યા છે એટલે મારી માલધારી ભાઈઓને આપણે બધા મળીએ એમને સમજાવીએ કે ભાઈ હવે આ પશુઓને લઈને તમે હિજરતો કરવાનું બંધ કરો રહો અહીંયા તમારા દિવસોમાં કઈ તકલીફ નહીં છોકરાઓને ભણાવો કારણ કે આ બધા ફરતા હોય ભણતા નથી બાળકો અને મને આની જરા વેદના રહેતી હોય છે એમાં મને તમારી મદદ જોઈએ અને એક મહત્વનું કામ જે આપ કરો એવી મારી અપેક્ષા છે આપણે આઝાદીના અમૃત મહોત્સવમાં પંચોતેર તળાવ દરેક જિલ્લામાં બનાવવાનું કહ્યું છે આપણે ત્યાં કચ્છમાં બે ત્રણ વર્ષે તળાવ ભરાયું પાણી આવે ઘણી તો પાંચ વર્ષે ના આવે ઘણી તો મેં જોયું છે બાળક જન્મ્યું ચાર વર્ષનું થયું હોય પણ એ વરસાદ જ ના જોયું હોય એવું આપણું કચ્છના દિવસે જોયેલા છે આપણે એવી વખતે મારી આપને વિનંતી છે કે પંચોતેર ભવ્ય તળાવ ઐતિહાસિક તળાવ કચ્છની અંદર આપણે બનાવી શકીએ અને એના માટે હિન્દુસ્તાનમાં જે કચ્છીઓ બધે ફેલાયેલા છે મુંબઈમાં તો આખો પથારો જ તમારો છે કેરળમાં તમારો પથારો છે આસામમાં પથારો છે ક્યાંય ઓછા નથી ભાઈ હિન્દુસ્તાનના અડધા જિલ્લા હશે કે જ્યાં અમારા કચ્છી ભાઈઓ પહોંચી ગયા છે પંચોતેર તળાવ તમે જો માન્યું કે ભાઈ છત્તીસગઢમાં કચ્છી સમાજ છે ચલો ભાઈ એક તળાવ તમે સંભાળો મુંબઈમાં કચ્છી સમાજ છે ચલો પાંચ તળાવ તમે સંભાળો અને તળાવ નાનું નહીં હોમાબેનના પચાસ ટ્રક અંદર પાણીમાં મૂક્યા હોય તો ઉપર ટ્રક દેખાય નહીં એટલા ઊંડા જોઈએ તમે જુઓ પાણી અને પાણીનો સંગ્રહ થશે ભલે બે વર્ષે પાણી આવે ત્રણ વર્ષે પાણી બે ઇંચ પાણી પડે તો પણ તળાવ જો ભરાણું કચ્છની મોટી તાકાત બની જશે અને કચ્છે મેં કચ્છને કયા કર્યું હોય એના કરતાં કચ્છે મારી વાતને માથે લીધે ને ઘણું કર્યું છે અને જ્યારે તમે બહુ કામ કરતા હોય દર વખતે તમને કામ કહેવાનું મન થાય ભાઈ તમે કંઈ કરતા જ ન હોતું અહીં નમસ્તે કરી નીકળી જશે હવે તમે કરો છો એટલે કહેવાનું મન થાય છે અને એટલા માટે મારી તમને બધાને વિનંતી છે કે આપણા કચ્છને આજે જે કર્તવ્ય ભાવવાળો કચ્છ છે એ કચ્છ એના કર્તવ્યની નવી ઊંચાઈઓ બતાવે અને ટુરિઝમ હોય કે પાણી સંગ્રહ હોય બંનેમાં વિશ્વમાં રહેનારો કચ્છી હોય કે હિન્દુસ્તાનના ખૂણે ખૂણે રહેનારો કચ્છી હોય આવો આપણે બધા મળીને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાત જે તેજ ગતિથી આગળ વધી રહ્યું છે એમાં આપણે પણ આપણા કર્તવ્યને નિભાવીએ એ જ અપેક્ષા બધાને જય સ્વામિનારાયણ મારી ખૂબ ખૂબ શુભકામનાઓ ધન્યવાદ